જિંદગીના ત્રણ તબક્કા જેનાથી તમે જે જોઈએ તે મેળવી શકો છો, અને તે છે વિચાર, વિશ્વાસ અને વલણ. મોટા વૈજ્ઞાનિકો, મોટા ગુરુઓ, મોટા સાધુ સંતોએ કહ્યું છે કે તમે જે વિચારો તે તમે બની જાઓ છો, અને જો તમે તમારા વિશે નથી વિચારતા તો આ દુનિયા એમના વિચારોથી તમને એમના જેવા બનાવી દે છે. ભગવાને દરેક વ્યક્તિને ખુલ્લી કિતાબ જેવા બનાવ્યા છે, જે ખુદના માટે તો હંમેશા ખુલ્લી રહે જ છે, પણ બીજા માટે પણ ખુલ્લી રહે છે. જો તમે પોતાના પુસ્તકમાં કંઈ લખશો નહીં તો બીજા આવીને લખી જશે. આ ખુલ્લું પુસ્તક એટલે હું એને જિંદગી કહી રહ્યો છું. અને રોજ સવારે તમે ઉઠો ત્યારે એક કોરું પાનું તેમાં ઉમેરાતું જાય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, આ કોરા પાનાનું ભરાવવાનું નક્કી છે. તમે નહીં ભરો તો આખા દિવસ દરમિયાન તમે જેની સાથે મળશો, મૂકશો, તે પોતાના વિચારોથી ભરી દેશે. એટલે તમારું જીવન તમારા પોતાના વિચારો સાથે ભરી દો, જેથી તમે એક એવી જિંદગી જીવશો જે તમને પસંદ હોય. નહીંતર રોજ જ બીજાના ઈશારાઓ પર તમારી જિંદગી કાઢી નાખશો. જીવનમાં કંઈ પણ મેળવવા માટે ત્રણ તબક્કા હોય છે, વિચાર, વિશ્વાસ અને વલણ. કોઈ પણ ઈચ્છા એક વિચારથી શરૂ થાય છે, અને એ ઈચ્છા પછી ઈચ્છા જ બનીને રહી જાય છે, કેમ કે એને તમે આ ત્રણ તબક્કામાં કોઈ દિવસ પસાર જ ન કરી. તમારી ઈચ્છાને જો તમારે ભૌતિક સ્વરૂપ આપવું હોય, એને તમારી સમક્ષ જોવું હોય, તો આ ત્રણ તબક્કામાંથી એને પસાર થવા દો. જ્યારે પણ કોઈ ઈચ્છા થાય તો એને સતત વિચારતા રહો, મગજમાં એને એક આગવું સ્થાન આપો. માણસનું મન ચંચળ હોય છે, એને એક ઘડીએ કોઈની ઈચ્છા થાય છે, બીજી ઘડીએ કોઈ બીજી ઈચ્છા થાય છે, અને બધી ઈચ્છાઓમાં કોઈને પણ પ્રાધાન્ય મળતું જ નથી, એટલે કોઈ પણ ઈચ્છા એની પૂરી જ નથી થતી, અને છેલ્લે નસીબનો વાંક કાઢીને જિંદગી જીવે છે. એટલે એક ઈચ્છાને મગજમાં આગવું સ્થાન આપો, સતત તેના વિશે વિચાર કરો. એ વિચારો તમને માર્ગદર્શન આપવાનું શરૂ કરશે કે કઈ રીતે એ ઈચ્છા તમે પામી શકશો. એ માર્ગદર્શનનું અનુસરણ કરો. તમે જ્યારે એ માર્ગ પર ચાલવા માંડશો ત્યારે તમારી એન્ટ્રી બીજા તબક્કામાં થશે. એના સારા પરિણામો જોઈને તમને વિશ્વાસ આવશે કે હા, મારી ઈચ્છા ભૌતિક સ્વરૂપ લઈ રહી છે. તમારી જ આસપાસ છુપાયેલી તકો એકદમ જ તમારી સામે આવશે અને તમારા વિશ્વાસને વધુ મજબૂત બનાવશે. ઊંધા, ખોટા, ખરાબ પરિણામો આવે તો સમજો કે તે પણ કંઈ ઉપયોગી હશે, અને એટલે એ તમને બતાવવામાં આવ્યું છે. એટલે વિશ્વાસને અવિશ્વાસમાં રૂપાંતર કર્યા વગર આગળ વધજો. આ સાથે તમે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશો. હવે તમારું વલણ જ એવું થઈ ગયું હશે કે જાણે એ વસ્તુ તમારી થઈ ગઈ હોય, તમને મળી ગઈ હોય. તમે જ્યારે સતત વિચાર કર્યો ત્યારે તમારું મગજ એ મેળવવા માટે મહેનત શરૂ કરાવી ચૂક્યું હશે. પણ જ્યારે તમે આ તબક્કામાં પ્રવેશ કરશો અને મહેનત કરશો તો એની ફિલિંગ જ અલગ આવશે. એક ઈચ્છાને સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવતી અડચણો ગાયબ થવા માંડશે, નવી તકો ઊભી થવા માંડશે. આખી દુનિયા તમારી ઈચ્છાને પૂરી કરવા ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ મહેનત કરવા માંડશે, અને તમે જોશો થોડા જ સમયમાં એ વસ્તુ હાંસિલ કરી ચૂક્યા હશો, એ ઈચ્છા પૂરી થઈ ચૂકી હશે. એક ફ્રેમને દિવાલ પર ફિટ કરવા માટે ખીલીને હથોડાથી વારંવાર ઠોકવી પડે છે. એ જ રીતે ફ્રેમને તમારું લક્ષ્ય ગણો, દિવાલને તમારી જિંદગી ગણો, ખીલીને વિચાર અને મગજને હથોડો ગણો. વિચારને મગજથી વારંવાર ઠોકો, જિંદગીમાં લક્ષ્ય ફિટ થશે, અર્થાત હાસિલ થશે. ટૂંકમાં નક્કી કરો કે નકામા વિચારોનો નિકાલ કરશો, સપનાના વિચારોને પોષણ આપશો, એટલું બધું પોષણ આપશો કે તે વધીને વિકસીને તમારા મગજની બહાર નીકળીને આ દુનિયામાં, આ સૃષ્ટિમાં પહોંચી જાય અને એક ભૌતિક સ્વરૂપ લઈને તમારી મહેનતનું ફળ આપી દે.